જૂનાગઢ કિસાન લડત સમિતિ આવરણાંત ઉપવાસ છાવણીની મુલાકાતે રેશમા પટેલ પહોંચ્યા હતા. જૂનાગઢમાં છેલ્લા ચાર દિવસથી કિસાન લડત સમિતિના નેજા હેઠળ નારણભાઈ જોટવા તથા ભાવેશભાઈ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્ન મુદ્દે આમરણાંત અનશન પર બેઠા હોય ત્યારે રેશમા પટેલે છાવણીની મુલાકાત લઈ અને પારણા કરવા અને કરી લેવા માટે વિનંતી કરી હતી. મુલાકાત દરમિયાન રેશમા પટેલે જણાવ્યું હતું કે તે કિસાન લડત સમિતિની સાથે છે અને આવનારા દિવસોમાં વધુ ઉગ્ર લડત લડવી પડશે તો સાથે મળીને લડશું. આ તકે રેશમા પટેલે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે આ તાનાશાહી સરકાર છે, ખેડૂતોની સરકાર નથી, ખેડૂત વિરોધી સરકાર છે, તેથી આજે આવા લોકોને અન્ન ત્યાગ કરવો પડે છે. વધુમાં જોઈએ તો કિસાન લડત સમિતિ તેમજ અખિલ ભારતીય કિસાન સેનાના બંને કન્વીનરોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અન્ન ત્યાગ ચાલુ રાખવામાં આવશે અને જરૂર પડશે તો જળ ત્યાગ પણ કરીશું. કિસાન લડત સમિતિના નારણભાઈ જોટવા અને ભાવેશભાઈ માથેસા જે કિસાનો અને સૈનિકોના પ્રશ્નોને લઈને ઉપવાસ પર બેઠા છે જૂનાગઢ ખાતે, ત્યારે હું એમની મુલાકાત લેવા આવી છું. મારી લાગણી છે કે આ જાડી ચામડીની સરકાર નહીં સાંભળે, એટલા માટે આ બંને ભાઈઓ જે ભૂખ્યા છે એમને તો હું લાગણીથી કહીશ કે ભાઈ આપ જમી લો અને આ લોકોને પેટ ભરી અને પછી એની સામે પડો, એટલા માટે હું એમની મુલાકાત લેવા આવી છું અને એક બેન તરીકે મેં મારી લાગણી પણ વ્યક્ત કરી. ભાજપની વિરુદ્ધમાં એના કરતાં એવું કેવું રહેશે કે ભાજપની તાનાશાહોના વિરુદ્ધમાં, ભાજપની તાનાશાહી માનસિકતાના વિરુદ્ધમાં મેં ચોક્કસ અવારનવાર હું અવાજ ઉઠાવું છું. એનું કારણ પણ એ જ છે કે આજે તમે જોઈ રહ્યા છો કે કિસાનો ઉપવાસ પર ઉતરી રહ્યા છે, કર્મચારીઓ ઉપવાસ પર ઉતરી રહ્યા છે, મહિલાઓ ઉપવાસ પર ઉતરી રહી છે. કહેવાનો મતલબ કે ગુજરાતી આંદોલનોની રણભૂમિ બની ચૂકી છે અને પક્ષને કંઈ પડી જ નથી, પક્ષ માત્ર તોડજોડની નીતિઓ અજમાવી રહી છે. જે ભારતીય જનતા પાર્ટી એવો દેખાડો કરે છે કે અમે બીજા પક્ષમાંથી લાવી અને મજબૂત પાર્ટી બની રહ્યું છે, એ જ ભારતીય જનતા પાર્ટી ગાણા ગાતી હતી કે અમે કોંગ્રેસ મુક્ત ભારત કરીશું, કોંગ્રેસ મુક્ત ભારત કરીશું, અને આજે આ ભારતીય જનતા પાર્ટી એટલી બેભસ, લાચાર અને ઘૂંટણીએ પડી છે, કોંગ્રેસના ઘૂંટણીએ પડી છે કે કોંગ્રેસના બેનર પર જીતેલા નેતાઓને પોતાની પાર્ટીમાં વેલકમ કરી રહ્યા છે, લઈ રહ્યા છે, કૂટનીતિ અજમાવી રહ્યા છે. અને આ દરેક ષડયંત્રની પાછળ અમિતભાઈ શાહની કૂટનીતિ જવાબદાર છે અને આ બે જ તાનાશાહોની પાર્ટી છે, વાત સ્પષ્ટ થાય છે. એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ રોષ છે. આ રોષ ભલે સામે નહીં આવે પરંતુ ઇલેક્શન સમયે આ રોષનો ભોગ ચોક્કસ ભારતીય જનતા પાર્ટીએ બનવું પડશે અને જે પણ ષડયંત્રો કરી અને કોંગ્રેસના નેતાઓને પોતાનામાં સમાવી રહ્યા છે એ સાબિત કરે છે કે આ સરકારની નિષ્ફળતા છે. પ્રજાનો આક્રોશ, ખેડૂતોનો આક્રોશ, વીમામાં આવી બધી જે વીમા નથી આપવામાં આવતા, જે ધિરાણો આપવામાં નથી આવતા, સૈનિકોના માથા ઉપરની રાજનીતિ, આ દરેક વસ્તુ સાબિત કરે છે કે સરકાર નિષ્ફળ છે. એટલા માટે જ એણે આવા ઘૂંટણીએ પડી અને બીજા પક્ષના નેતાઓને પોતાનામાં લેવા પડે છે. મનીષ ડાકી સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.